કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહાત્મા ગાંધી ઉપર નિબંધ જોવાના છે. મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીએ પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યો, પછી વિલાયત જઈ વકીલાતનું ભણ્યા અને બેરિસ્ટર થયા. તે વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં તેમણે હિન્દીઓને તથા અન્યાય દૂર કરવા માટે સત્યાગ્રહ કર્યો. આફ્રિકાથી ભારત આવી તેમણે ભારતને આઝાદ કરવા લડત ચલાવી. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા. તેઓ સત્ય અને અહિંસાના માર્ગે આંદોલન કરતા રહ્યા. છેવટે ભારત દેશ આઝાદ થયો. ગાંધીજીનું જીવન સાદું હતું. તે ટૂંકી પોતળી પહેરતા હતા. તે દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા. તેમની પ્રાર્થના સભામાં ઘણા લોકો હાજરી આપતા. તે દરરોજ રેટિયો કાંતતા અને ખાદી પહેરતા. તેમને બાળકો ઘણા વહાલા હતા. 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસેએ ગાંધીજી પર ગોળીબાર કર્યો. આથી તેમનું અવસાન થયું. દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ આવેલી છે તે સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે. આખો દેશ ગાંધીજીને રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે.